નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામ માટે હું નિહાલ ગાંધી, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, આપ સૌનું ઔદ્યોગિક તાલીમ સંસ્થા કલોલ ખાતે હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત ડિવાઈડર, ઓડલેક કેલિપર અને સ્ટીલ રૂલની મદદથી માર્કિંગ પ્રેક્ટિસ માટેનો તાલીમ સહ પ્રેક્ટિકલ તમને બતાવીશ અને માર્ગદર્શન આપીશ. તાલીમાર્થીઓ, આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે અલગ અલગ પ્રકારની સ્કિલની તાલીમ લઈ શકીશું. સૌ પ્રથમ પહેલાં સમાંતર રેખામાં માર્કિંગ કરવું હોય તો કેવી રીતે કરીશું એ જાણવા મળશે. પછી આર્ક અને રાઉન્ડ, રાઉન્ડ એટલે વર્તુળ, સર્કલ, એ બંને વસ્તુનું માર્કિંગ કેવી રીતે કરીશું સેન્ટર લઈને, એ પણ પ્રકારની સ્કિલ આજે આપણને શીખવા મળશે. તાલીમાર્થીઓ, હવે આપણે પ્રેક્ટિકલ દરમિયાન કઈ કઈ સાધન સામગ્રીનો યુઝ કરીશું એ આપણે જોઈશું. એમાં સર્વપ્રથમ નામ પ્રમાણે સૌથી પહેલાં તો રો મટીરિયલનો યુઝ થશે. રો મટીરિયલનું ચેકિંગ કરીશું, એ દરમિયાન સ્ટીલ રૂલનો પણ ઉપયોગ કરીશું. પછી આવશે ડિવાઈડરનો ઉપયોગ કરીશું, ઓડલેક કેલિપર આટલી વસ્તુનો અને ડોટ પંચ જેનો માર્કિંગ માટે યુઝ થશે. તાલીમાર્થી મિત્રો, આપણે જે પણ પ્રેક્ટિકલ કરવા જઈ રહ્યા છીએ તે માટે જરૂરી સાધન સામગ્રી આપની સમક્ષ હાજર છે એને હું તમને ઓળખ આપીશ. સર્વપ્રથમ આપની સામે પડ્યું છે વર્કપીસ જેના ઉપર આપણે પ્રેક્ટિકલ શીખીશું અને તાલીમ લઈશું. વધુમાં એના સાથે આ છે આપણું ડિવાઈડર જેની મદદથી આપણે વર્તુળ અને આર્કનું માર્કિંગ કરીશું. આ છે સ્ક્રાઇબર, સ્ક્રાઇબરની મદદથી સીધી લાઇનનું માર્કિંગ કરીશું, તેમજ સમાંતર લાઇનનું માર્કિંગ કરવા માટે યુઝ થશે જેની કેલિપર. આ છે આપણું જેની કેલિપર, એ બધા જ માટે આપણે યુઝ કરીશું ટ્રાય સ્ક્વેર જેની મદદથી આપણે ચેકિંગ કરીશું ફ્લેટનેસ. અને આ છે આપણી માર્કર પેન જેની મદદથી આપણે માર્કિંગ કરીશું માપનું. વધુમાં આ છે સ્ટીલ રૂલ જેની મદદથી આપણે માપ લઈશું. તાલીમાર્થી મિત્રો, સર્વપ્રથમ આપની સમક્ષ વર્કપીસ છે. સૌથી પહેલાં આપણે એની ફ્લેટનેસ ચેક કરીશું, તેમજ એની રો મટીરિયલની સાઇઝ ચેક કરીશું. તો રો મટીરિયલની સાઇઝ ચેક કરવા માટે આપણી પાસે સ્ટીલ રૂલ અવેલેબલ છે. તો સ્ટીલ રૂલની મદદથી આપણે રો મટીરિયલની સાઇઝ ચેક કરી રહ્યા છીએ અત્યારે. અને એની થિકનેસ આપણે પરફેક્ટ સ્ક્વેર બનેલો છે. હવે આપણે પેરેલલ લાઇનનું માર્કિંગ લેવા જઈ રહ્યા છીએ. તો પેરેલલ લાઇનના માર્કિંગ માટે સર્વપ્રથમ આપણે સ્ટીલ રૂલની મદદથી અને સ્ટીલ રૂલ તેમજ જેની કેલિપરની મદદથી આપણે સર્વપ્રથમ જેની કેલિપરનું માપ બાંધી દઈશું. અને એ માપની મદદથી આપણી જે ધાર છે એ ધારનો ઉપયોગ કરી જેની કેલિપરના પોઇન્ટરથી આપણે અહીંયા માર્કિંગ કરીશું.
શાલીમારથી મિત્રો આપણે અહીંયા માર્કિંગ દેખાઈ રહ્યું છે, એ આપણું અત્યારે સમાંતર અથવા પેરેલલ માર્કિંગ અહીંયા આપણે કરી જે આપણે વિડીયોમાં દેખ્યું. હવે આપણે ડિવાઈડરના ઉપયોગની મદદથી સર્કલનું તેમજ આર્કનું માર્કિંગ કરીશું. તો મિત્રો આપણે સમાંતર માર્કિંગ જોયા પછી હવે આપણે ડિવાઈડરના ઉપયોગની મદદથી આપણે જોઈ રહીશું કે આર્ક કેવી રીતે દોરવો અને સર્કલ કેવી રીતે દોરવો. તો મિત્રો આપણે પેરેલલ અથવા સમાંતર માર્કિંગ જોયું કેવી રીતે કરવું. હવે આપણે ડિવાઈડરના ઉપયોગની મદદથી સર્કલ અને આર્ક બંનેનું માર્કિંગ પણ એવી રીતે શીખીશું. તો સર્વપ્રથમ આપણે જોબનું સેન્ટર લઈશું, ત્યાં આપણે સેન્ટર ઉપર સર્કલ માર્ક કરીશું અને સર્કલ માર્ક કર્યા પછી આપણે ચાપનું કેવી રીતે માર્કિંગ કરવું એ પણ હું તમને સમજાવીશ. તો મિત્રો આપણે સમાંતર માર્કિંગ ચેક કર્યું, હવે આપણે ડિવાઈડરની મદદથી સર્કલ તેમજ આર્કનું માર્કિંગ પણ કરીશું. એ ડેમો આગળ થઈ રહ્યો છે. આપ સર્વપ્રથમ જોબની અંદર ચેક કરશો કે જોબનું સેન્ટર લેવું પડશે. તો અહીંયા સ્ટીલ રૂલની મદદથી આપણે જોબનું સેન્ટર લઈશું માપીને. આપણે ઓડલેટ કેલિપરની મદદથી માર્કિંગ કરી દીધું છે, હવે ડિવાઈડરની મદદથી આપણે સર્કલ દોરી રહ્યા છીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનું સર્કલનું માપ લઈ લીધેલું છે, તેમજ આપણે ડિવાઈડરનો ઉપયોગ કરીને સર્કલનું માર્કિંગ કરી રહ્યા છીએ. તાલીમાર્થી મિત્રો આપ સૌએ જોયું કે ડિવાઈડરની યુઝ અને જેની કેલિપરનો યુઝ કરીને આપણે કેવી રીતે સર્કલ તેમજ પેરેલલ માર્કિંગ અને સમાંતર માર્કિંગનો જોબ વર્કપીસ ઉપર કેવી રીતે માર્ક કરીએ છીએ એને આજે આપણે શીખ્યા. સર્કલના માર્કિંગ પૂરું થાય તરત જ સેમી સર્કલનું માર્કિંગ એડ કરી દેવું. હવે આપણે આપેલા ડ્રોઈંગની મુજબ આપણે આર્કનું માર્કિંગ કરી રહ્યા છીએ. તો આર્કનું માર્કિંગ કરવા માટે ડિવાઈડરનો ફરી ઉપયોગ કરીશું. સ્ટીલ રૂલની મદદથી આપણે માપ ચેક કરી લીધું ડ્રોઈંગ મુજબ અને એની મદદથી આપણે આર્ક દોરી રહ્યા છીએ. આપેલા વર્કપીસ ઉપર આર્ક કેવી રીતે દોરવો એ આપ સૌને દેખાશે. આપણે આ જે પ્રેક્ટિકલ કર્યું તે દરમિયાન આપણે કઈ કઈ સાવચેતીઓ ધ્યાનમાં રાખવી જોઈએ એ પણ તમે આજે સાંભળી શકશો. સર્વપ્રથમ આપણે જે પણ વસ્તુનો ઉપયોગ કર્યો છે તે વસ્તુનો સૌથી પહેલા સાવચેતીપૂર્વક ઉપયોગ કર્યા પછી જાળવણી કરી સાફ સફાઈ કરી યોગ્ય સપાટી પર પાછું મૂકીશું. કોઈ પણ સાધન સામગ્રી તૂટી ના જાય તેનું ધ્યાન રાખીશું અને કોઈ પણ સાધન સામગ્રી આપણા હાથમાંથી છટકીને આપણા શરીર ઉપર કે ક્યાંય નીચે પછવાઈ ના જાય તેનું પણ આપણે ધ્યાન રાખવું પડશે. તાલીમાર્થીઓ આપણે સંપૂર્ણ પ્રેક્ટિકલમાં કેવી રીતે આપણે માર્કિંગ કરીશું, ડિવાઈડરનો યુઝ કેવી રીતે કરો એ બધું જ ડિવાઈડર તેમજ આ ઓડલેક કેલિપર અને સ્ટીલનો ટ્રાઇસ્કર બધાનો જેવી રીતે યુઝ કર્યો એ સમજ આપણે સારી રીતે મેળવી લીધી હશે. તો
આપ સૌએ આ પ્રેક્ટિકલ ધ્યાનથી સાંભળ્યો અને ઉપયોગમાં વર્કશોપમાં કેવી રીતે ઉપયોગમાં લઈશું એ વિશેની સમજ મેળવી તે બદલ આપને જ્ઞાન મળ્યું હશે અને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.